સ્કૂલ કરતા પણ વધારે કડક સિસ્ટમ જો આપણે ત્યાં પહેલેથી અપ્લાય થઈ હોત તો આજે આપણી પાઠશાળાઓ દુનિયાની અંદર ડંકો વગાડતી હોત. ચાલો જાગ્યા ત્યારથી સવાલ, હજી કંઈક વિચારીએ, હજી કંઈ મોડું નથી થયું, હજી આ અમદાવાદમાં હું માનું છું ત્યાં સુધી 5 થી 15 વર્ષના ટીનેજર સુધીના બાળક બાળિકાઓ કેટલા હશે વિનોદભાઈ, કેટલા હશે? 10,000 થી ઓછા નહીં હોય કે જેઓને આપણે જો પાઠશાળામાં લાવી દઈએ અને એક જ હોલમાં ભેગા કરવા હોય તો જીએમડીસી લેવું પડે કે ના લેવું પડે, કે જ્યાં માત્ર પાઠશાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જ હોય. પણ એને લાવવા માટે હિતેશભાઈએ તમારી સામે કેટલીક વાત મૂકીને મારી પાસે જ, આથી 45 વર્ષ પહેલા અમે જ્ઞાન મંદિર છે ને દાદરમાં, એ જ્ઞાન મંદિરની સામેની પાઠશાળામાં બેસતા આખો હોલ ખાચાખાચ થઈ જાય. સોમથી શુક્ર, એ જમાનામાં સોમથી શુક્ર અમારે ગાથા ગોખવાની. શનિવારે અમારા સર હતા, વસંતભાઈ ઓળખતા હશો, પ્રભુદાસભાઈ, મહેસાણામાં ભણેલા, કલકત્તામાં રહેતા હતા, પછી એ મુંબઈ આવ્યા અને અમારા દાદરની અંદર એમણે વર્ષો સુધી પાઠશાળા ચલાવી. હમણાં પ્લીઝ સ્ટોરી ચલાવે, અદભુત સ્ટોરી. એમની સ્ટોરી સાંભળવા અમે રાહ જોઈએ, શનિવાર ક્યારે આવીશ? જેમ તમારે રામાયણમાં રવિવારની રાહ જોતા અને તારક મહેતાના ઉલટા ચશ્માની આ લોકો રાહ જોતા, એમ અમે રાહ જોતા. એવી સરસ શૈલીમાં રસાળ ચાર ચાર શનિવાર એ સ્ટોરી ચાલે, ચાર ચાર શનિવાર મજા આવે. અને દર રવિવારે છુટ્ટી ના હોય કંઈક કાર્યક્રમ કરાવે, ક્યારેક સમૂહ સ્નાત્ર, ક્યારેક સમૂહ સામાયિક, ક્યારેક કોઈ ગુરુ મહારાજને વંદન કરવા, ક્યારેક ચૈત્ય પરિપાટી, કુછ ન કુછ કિયા કર. આ બાળક છે અને લોલીપોપ આપતા જ રહેવું પડે. એક મોટાઓને પણ આ પીળી થેલી દેખાય છે તો કેટલી મજા આવે છે. તો આ તો નાના બચ્ચા છે, એની સામે તમે આવી લોલીપોપો મૂકતા રહેશો. ભાઈ અવાજ બંધ કરાવો, ઓછો કરાવો પ્લીઝ. તો એમને મજા ન આવે? શ્યોર આવે. યાદ રાખજો, એક સૂત્ર કર્યા પછી એનો સગો બાપ કે સગી માં એને કદાચ સારામાં સારું કવર આપશે ને, કે ગિફ્ટ આપશે. 5,000 નું કવર બાપ દીકરાને આપશે એમાં જેટલો આનંદ નહીં આવે એના કરતા સંઘનો ટ્રસ્ટી કે પાઠશાળાના શિક્ષક એને 500 રૂપિયા આપશે ને, એ છોકરો એનાથી ફૂલાશે. અમે આ બધું કરીને આવ્યા છે. બિસ્કીટના પડીકા માટે અમે 5 ગાથાઓ ગોખી. સાધ્વીજી મહારાજ હતા ધર્મસુરી સમુદાયના, કનક રત્ન સુરીના બા મહારાજ મનોરમા શ્રીજી, કે જેમણે મને વાંચતા નતું આવડતું ત્યારે 2 પ્રતિક્રમણ મોઢે કરાવ્યા હતા. બોલી બોલીને, એ બોલે ને હું સાંભળું, હું બોલું અને પાછા એ બોલે હું આગળની ગાથા બોલું. 2 પ્રતિક્રમણ આઈ થિંક 4 ની ઉંમર પહેલા મારે કંઠસ્થ હતા. હું 8મા ધોરણમાં હતો ત્યારે મેં સિદ્ધહેમ લઘુવૃત્તિ વ્યાકરણના 4 અધ્યાય બાય હાર્ટ કરી નાખ્યા હતા. હું મારા ગુણાનુવાદ કરવા નથી આવ્યો, મારા કરતા પણ વધારે ટેલેન્ટ આજના બાળકોમાં દેખાય છે. હમણાં હું અંબાવાડી ગયો હતો, અંબાવાડીની 1.5 વર્ષની છોકરી મને મળી હતી, ઓનલી 4 યર્સ 0.4.5, વીરતિ એનું નામ છે. અને આ છોકરી અતિચાર બોલે છે, કડકડાટ સડસડાટ. ઇંગ્લિશ મીડિયમમાં હજી કેજીની અંદર નહીં પહોંચેલી છોકરી ક્યારે બોલી શકતી હશે? હું ભૂલી ગયો, મારે આજે તમને બતાવવી હતી એ છોકરીને લાવવાનું, કહેવાનું ભૂલી ગયો. એ છોકરી 4.5 વર્ષની આખું અતિચાર બોલે છે. એને વિશેષ અતિથી કર્યું હતું અને સુકૃતમાં તમને બધાને ખબર હશે અતિચારની કોમ્પિટિશન છે, સૂત્ર કંઠસ્થ અભિયાન છે ને. મને એક બાજુ આનંદ થાય છે, અમે 100 ફોર્મ છપાવ્યા હતા વસંતભાઈ, આખા રાજનગરમાંથી 100 જણને બિલો 18 100 જણને અતિચાર આવડે, ભયો ભયો. તમે માનશો અત્યારે 600 ફોર્મ પેક થઈ ગયા છે. 643 આજનો છેલ્લો રેકોર્ડ.
વિરાટ કોહલીનો રેકોર્ડ આટલો જલ્દી નથી આવતો. 643 ફોર્મ આજ સુધીમાં કમ્પ્લીટ થઈ ગયા છે અને 26 માર્ચ એની ડ્યુ ડેટ છે, ત્યાં સુધીમાં કદાચ 700 ક્રોસ કરી જશે. એક રાજનગરમાં 18 થી નીચેના 700 થી વધારે અતિચારમાં મળી શકે. ખાવા પીવાના કામ છે અતિચાર? સુહાસભાઈ આવડે અતિચાર? ના આવડે. વિપુલભાઈ આવડે અતિચાર? પુલિનભાઈ આવડે અતિચાર? ના આવડે. આપણે ન ભણ્યા એનો અફસોસ કરવાને બદલે આ ન્યૂ જનરેશન જે ભણી રહી છે ને એનો આપણને આનંદ છે. હું બાળકો માટે એક જ વાક્યનો પ્રયોગ કરું છું, જૈન ધર્મનું ફ્યુચર ઇઝ ઇક્વલ ટુ વર્તમાનના બાળકો છે.